गुड मॉर्निंग ऑल। सो प्रीवियस લેક્ચરમાં આપણે સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ વિશે જોયું, બરાબર, કે વોટ ઇઝ અ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, બરાબર। સો પર્ટીક્યુલર ક્વિક કોઈ બી ડ્રાઈવર એનો વ્હીકલ લઈને હાઈવે પર પાસ થઈ રહ્યો છે અને એને નિયરનેસ ઓફ ધ ઇઝ વિઝિબિલિટી, એને કોઈ ઓબસ્ટ્રક્શન દેખાઈ રહ્યું છે, બરાબર। તો એ ઓબસ્ટ્રક્શન પહેલા એને જેનું વ્હીકલ સેફલી ઊભું રાખવા માટે એક જેટલા ડિસ્ટન્સ થી બ્રેક મારવાનું સ્ટાર્ટ કરે છે, બરાબર, એ જે ટોટલ ડિસ્ટન્સ છે એને કહેવાય સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, બરાબર। કે જેથી એ વ્હીકલ એ ઓબ્જેક્ટ ને કોલાઇડ થયા વિના એની પહેલા સેફલી ઊભું રહી શકે, બરાબર। સો એને કહેવાય આપણું સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, બરાબર। ટોટલ ત્રણ સાઇડ ડિસ્ટન્સ આપણે ગણવાના આવે છે, સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ અને સાઇડ ડિસ્ટન્સ એટ ઇન્ટરસેક્શન, બરાબર। સો સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ આપણે ડિસ્કસ કરી લીધું છે એકવાર, બરાબર। હવે આજે આપણે જોઈએ છે ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ। ઇફ ઓલ ધ વ્હીકલ્સ ટ્રાવેલ ઓન ધ રોડ એટ અ ડિઝાઇન સ્પીડ, ધેન થિયોરેટિકલી ધેર શુડ બી નો નીડ ફોર એની ઓવરટેકિંગ। ઇનફેક્ટ ઓલ વ્હીકલ્સ ડુ નોટ મૂવ એટ અ ડિઝાઇન સ્પીડ એન્ડ ધીસ ઇઝ અ પર્ટિક્યુલરલી ટ્રુ અંડર મિક્સ ટ્રાફિક કન્ડિશન। ઇન સચ સર્કમસ્ટન્સીસ It is necessary for the fast moving vehicles to overtake or pass the slow moving vehicle. It may not be possible to provide a facility to overtake slow moving vehicles throughout the length of a road. In such cases, facilities for the overtaking slow vehicles with adequate safety should be made possible at a frequent distance interval. બરાબર, હવે શું કહેવા માંગે છે ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ? કે જસ્ટ એક અઝમ્પશન કરો કે ભાઈ એક આપણો હાઈવે ઉપર 5 કિલોમીટરનો હાઈવે છે, બરાબર, અને એની ઉપરના જેટલા બી વ્હીકલ્સ છે એ એઝ અ ડિઝાઇન સ્પીડ ઉપરથી પાસ થઈ રહ્યા છે, લાઈક 80 કિલોમીટર આની એની ડિઝાઇન સ્પીડ છે, બરાબર। દરેક વ્હીકલ 80 કિલોમીટર પર આની સ્પીડેથી પાસ થઈ રહ્યા છે। સો ઇન દેટ પર્ટિક્યુલર સિચ્યુએશન ધેર આર નો નીડ ઓફ એની ઓવરટેકિંગ, બરાબર। કે જ્યારે ડિઝાઇન સ્પીડ ઉપરથી પાસ થતા હોય, બરાબર, ત્યારે ઓવરટેકિંગની કોઈ જ નીડ હોતી નથી કે કોઈને વ્હીકલ ને ઓવરટેકિંગ કરવા જવાનું પડે, જવાનું બધા 80 કિલોમીટર પર આની સ્પીડે પાસ થતા હોય, બરાબર। પણ આ જે આખું જે વસ્તુ છે એ ટોટલી હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, બરાબર, કારણ કે રોડ ઉપર કોઈ દિવસ બધા જ વ્હીકલ એક સરખી સ્પીડે ના જતા હોય। આ પર્ટિક્યુલર સિચ્યુએશન ક્યારે આપણે અચીવ કરી શકીએ કે જ્યારે મિક્સ ટ્રાફિક કન્ડિશન હોય ત્યારે। લાઈક એક એક્ઝામ્પલ આપું કે કોઈક ઇન્ટરસેક્શન કે કોઈ કઈ રોડ છે, બરાબર, કોઈ 1 કિલોમીટર નો રોડ છે, એમાં એટલા બધા ખાડા છે, બરાબર, કે તમે 30 કિલોમીટર ની 30 કિલોમીટર પર આની સ્પીડ થી ઉપર જઈ જ નથી શકતા, બરાબર। સો પર્ટિક્યુલર એટ ધેટ ટાઈમ એ વખતે તમારે કોઈ જ ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ આપવાની જરૂર નથી પડતી, પણ ઇન ધ એક્ચ્યુઅલ વર્લ્ડ એ સિચ્યુએશન થ્રુઆઉટ, સોરી, થ્રુઆઉટ ધ રોડ સ્ટ્રેચ એ સિચ્યુએશનને ઓબટેન કરવાનું એટલું ઇઝી નથી, બરાબર। સો ઇન સચ સર્કમસ્ટન્સીસ ઇટ ઇઝ નેસેસરી ફોર ધ ફાસ્ટ મૂવિંગ વ્હીકલ્સ ટુ ઓવરટેક ઓર પાસ ધ સ્લો મૂવિંગ વ્હીકલ, બરાબર, કે ફાસ્ટ મૂવિંગ જે વ્હીકલ છે, બરાબર, એ તમારા જે સ્લો મૂવિંગ વ્હીકલ છે એને ઓવરટેક કરે અને એને પાસ કરે। ઇટ મે નોટ બી પોસિબલ ટુ પ્રોવાઈડ ધ ફેસિલિટી ટુ ઓવરટેક સ્લો મૂવિંગ વ્હીકલ્સ થ્રુ આઉટ ધ લેન્થ ઓફ ધ રોડ, બરાબર। ટોટલી આખે દરેક જગ્યાએ આપણે સિચ્યુએશન આપી શકીએ એ એટલું પોસિબલ નથી, એટલું ઇઝી નથી, એટલું ના આપી શકીએ, બરાબર। સો ઇન સચ કેસીસ ફેસિલિટીઝ ફોર ધ ઓવરટેકિંગ સ્લો વ્હીકલ્સ વિથ એડેક્યુએટ સેફટી શુડ બી મેડ પોસિબલ એટ અ ફ્રિકવન્ટ ડિસ્ટન્સ ઇન્ટરવલ, બરાબર। ધ મિનિમમ ડિસ્ટન્સ ઓપન ટુ ધ વિઝન ઓફ અ ડ્રાઈવર ઓફ અ વ્હીકલ ઇન્ટેન્ડિંગ ટુ ઓવરટેક સ્લો વ્હીકલ અહેડ વિથ સેફટી અગેન્સ્ટ ધ ટ્રાફિક ઓફ ઓપોઝિટ ડિરેક્શન ઇઝ નોન એઝ ધ મિનિમમ ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ ઓર ધ સેફ પાસિંગ સાઇડ ડિસ્ટન્સ, બરાબર। સો પર્ટિક્યુલર આ જે વસ્તુ શું કહેવા માંગે છે તમે અહીંયા એનોટેટ કરીને સમજાવું તો તમને વધારે ખબર પડશે, બરાબર। જસ્ટ એક અઝમ્પશન લો કે ભાઈ આપણો રોડ છે, બરાબર, અને અહીંયાથી આ રીતના આપણા બે લેન પડેલા છે આપણે, બરાબર। સો એક અઝમ્પશન આપણે લઈએ કે ભાઈ એક વ્હીકલ અહીંયાથી પાસ થઈ રહ્યું છે અને એની સક્સેસિવ બીજું વ્હીકલ આવી રહ્યું, બરાબર, અને અહીંયાથી સામેથી કોઈ બીજું વ્હીકલ આવી રહ્યું, અહીંયા છે આપણે એવું વિચારીએ, ચાલીએ, બરાબર, અહીંયા હવે આ જે વ્હીકલ છે, બરાબર, આ સ્લોઅર વ્હીકલ છે આપણું આજે ઇન્ડિકેટ થયેલું છે,
બરાબર, અને આ વ્હીકલ એની કઈ ફાસ્ટર વેલોસિટીથી આવી રહ્યું છે અને એ ઓવરટેક કરી અને અહીંયા પહોંચ્યું છે. બરાબર, સો પર્ટિક્યુલર ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ ઓર મિનિમમ ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ કોને કહેવાય? કે ભાઈ જ્યારે આ રીતની સિચ્યુએશન હોય બરાબર, તો એ જ્યારે અહીંયાથી જોવે છે બરાબર કે અહીંયાથી આ ડિરેક્શન, તો તમારું મિનિમમ સેફ ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ એટલે એ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એવું હોવું જોઈએ કે જેથી ડ્રાઈવર જે છે બરાબર, કે એ પર્ટિક્યુલર આનો જે ડ્રાઈવર છે બરાબર, એ ઇઝીલી આને અથડાયા વગર, સામેવાળા વ્હીકલ અથડાયા વગર અહીંયાથી એની ડિઝાયર સ્પીડે અહીંયા પહોંચી જાય. બરાબર, અને અહીંયા ક્યારે પહોંચે કે આને બી ના અથડાય બરાબર, અને આ જે સ્લો વ્હીકલ છે એને બી ના અથડાય. બરાબર, સો પર્ટિક્યુલર એ જે સિચ્યુએશન જે છે બરાબર, એ જે ડિસ્ટન્સ જે છે એને કહેવાય તમારું મિનિમમ ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ. મતલબ આ તમને જે રેડ લાઈન જે ઇન્ડિકેટ થઈ રહી છે બરાબર, એ જે ડિસ્ટન્સ છે એને તમારે કહેવાય મિનિમમ ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ ઓર ધ સેફ પાસિંગ સાઈડ ડિસ્ટન્સ. બરાબર, એટલે સુધી ખબર પડી. નેક્સ્ટ, The overtaking side distance or OSD is the distance distance measured along the center of the road which a driver with his eye level 1.2 meter above the road surface can see the top of an object 1.2 meter above the road surface. બરાબર, સો ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ જે આપણે વાત કરી રહ્યા છે બરાબર, એ કેવી રીતે મેઝર કરવામાં આવે કે ભાઈ 1.2 મીટર ની હાઈટે ડ્રાઈવર ની આઈ સાઈટે IRC આપણને ડિફાઈન કરીને આપેલા છે. બરાબર, સો The overtaking side distance is the distance measured along the center of the road which a driver with his eyes with his eye level 1.2 meter above the road surface can see the top of an object 1.2 meter above the road surface. બરાબર, કે અહીંયાથી જે આવી રહ્યું છે બરાબર, તો અહીંયાથી એને આ જે વ્હીકલ છે એનો 1.2 મીટર સુધીનો એક ટોપ સરફેસ દેખાવો જોઈએ. એ રીતે આપણે ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ મેઝર કરવામાં આવે છે. બરાબર, ક્યારે? કે જ્યારે વર્ટિકલ સમિટ કર્વ હોય ત્યારે. બરાબર, સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઓન વિચ ધ મિનિમમ ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ રિક્વાયર્ડ ફોર ધ સેફ ઓવરટેકિંગ મેન્યુઅલ્સ ડિપેન્ડ આર સ્પીડ. બરાબર, સૌથી પહેલી છે સ્પીડ, કે કોની કોની કે ઓવરટેકિંગ સાઈડ ઓવરટેકિંગ વ્હીકલ ઓવરટેકન વ્હીકલ અને ધ વ્હીકલ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન. બરાબર, જે વ્હીકલ જઈ રહ્યું છે એનું બરાબર, જે વ્હીકલ તમારી આગળ છે બરાબર, કે ઓર સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું કે ભાઈ આ વ્હીકલ એક જઈ રહ્યું છે બરાબર, આ તમારું વ્હીકલ છે અને અહીંયા સામેથી એક વ્હીકલ આવી રહ્યું છે. સો ત્રણ વજનની સ્પીડ મેઝર કરવામાં આવે. સો ફર્સ્ટ ઇઝ અ ઓવરટેકિંગ વ્હીકલ, કે જે ઓવરટેક લઈ રહ્યું છે. સેકન્ડ, ઓવરટેકન વ્હીકલ, કે જેના માંથી ઓવરટેક લઈ રહ્યું છે બીજું વ્હીકલ. બરાબર, તો એક ઓવરટેકિંગ વ્હીકલ, સેકન્ડ ઓવરટેકન વ્હીકલ, અને થર્ડ જે છે તમારું ધ વ્હીકલ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન, કે આ જે વ્હીકલ આવી રહ્યું છે ઓપોઝિટ ડિરેક્શનમાં એની બી સ્પીડ મેઝર કરવામાં આવે. બરાબર, સેકન્ડ છે The distance between the overtaking and overtaken vehicle, the minimum spacing depends on the speed. બરાબર, કે ભાઈ તમારું જે ઓવરટેકિંગ આ જે ઓવરટેકન અને આ છે તમારું ઓવરટેકિંગ બરાબર, તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરવામાં આવે. બરાબર, અને જે ડિઝાઇન સ્પેસિફિક સ્પીડ છે બરાબર, એ બી તમારે મેઝર કરવામાં આવે. બરાબર, સો થર્ડ છે સ્કિલ એન્ડ ધ રિએક્શન ટાઈમ ઓફ ધ ડ્રાઈવર. બરાબર, કે ભાઈ ડ્રાઈવરનો રિએક્શન ટાઈમ કેવો છે બરાબર, એ એક મેઝર કરવામાં આવે આપણને. બરાબર, અને એની સ્કિલ, કે ડ્રાઇવિંગ સ્કિલ કેવી રીતની છે, એ એક મેઝર કરવામાં આવે. બરાબર, એના પછી છે રેટ ઓફ એક્સિલરેશન ઓફ ઓવરટેકિંગ વ્હીકલ્સ. સો રેટ ઓફ એક્સિલરેશન ઓફ ઓવરટેકિંગ વ્હીકલ, બરાબર, કે તમારું જે ઓવરટેકિંગ વ્હીકલ છે એનો રેટ ઓફ એક્સિલરેશન એ કેટલો છે. બરાબર, અને લાસ્ટ છે તમારો ગ્રેડિયન્ટ ઓફ ધ રોડ. બરાબર, કે ભાઈ તમારો રોડનો જે ગ્રેડિયન્ટ છે એ કઈ રીતનો છે. બરાબર, તો ટોટલ તમારા આટલા ફેક્ટર્સ અફેક્ટ કરે તમારા ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ જ્યારે ડિઝાઇન કરતા હોય ત્યારે. બરાબર, સૌથી પહેલું આપણે કહ્યું સ્પીડ, રેકોર્ડિંગની સ્પીડ, કે ઓવરટેકિંગ વ્હીકલ, ઓવરટેકન વ્હીકલ, અને જો વ્હીકલ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન.
The distance between the overtaking and overtaken vehicles, the minimum spacing depends on the speed, skill and reaction time of a driver, rate of acceleration of overtaking vehicles, and a gradient of the road. બરાબર, તો ટોટલ આટલી વસ્તુ આપણને યુઝફુલ થાય. બરાબર, નેક્સ્ટ છે એનાલિસિસ ઓફ ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ. બરાબર, સો ધ ફિગર શોઝ ધ ઓવરટેકિંગ મેન્યુઅર ઓફ અ વ્હીકલ એ ટ્રાવેલિંગ એટ અ ડિઝાઇન સ્પીડ એન્ડ અનધર સ્લો વ્હીકલ બી ઓન ધ ઓન અ ટુ લેન રોડ વિથ ટુ વે ટ્રાફિક. Third vehicle C comes from the opposite direction. The overtaking maneuver may be split up to the three operation, thus dividing the overtaking side distance into the three part D1, D2 and D3. બરાબર, સો તમને આ જે ફિગર જે છે એ તમને એક્ઝેક્ટ ખબર પડશે કે ભાઈ કઈ રીતનું છે, કઈ રીતનું આ અફેક્ટ કરે છે. બરાબર, સો ફર્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ આ એક સ્લો વ્હીકલ, સોરી આ સ્લો મૂવિંગ વ્હીકલ A1, B1, બરાબર, અને આ છે C1 આપણું. A1 છે, આ B1 છે, અને આ છે આપણું C1. બરાબર, સો જે B1 છે એ સ્લો મૂવિંગ વ્હીકલ છે કે જે એકદમ ડિઝાઇન સ્પીડ ઉપર ચાલી રહ્યું છે. બરાબર, સો A1 જે છે એ થોડું વધારે ફાસ્ટ પ્રોસેસ, ફાસ્ટ મૂવમેન્ટમાં આવી અને એને ઓવરટેક કરો છો, તો એ જે ટોટલ ડિસ્ટન્સ જે છે એને આપણે ટોટલ 3 ટાઈમમાં એને આપણે મેઝર કરી શકીએ કે D1, D2, D3. સો વોટ ઇઝ અ D1? સો D1 એટલે કે તમારું જે વ્હીકલ છે, બરાબર, એ જે મેન્યુવરિંગ ઓર જે એનું ચેન્જ થાય છે, એનું લેન ચેન્જ કરે છે, તો એ પહેલાં એ જે સ્પીડ ગેઇન કરે છે, બરાબર, કે આ જે વ્હીકલ છે એ અહીંયા આવ્યું. બરાબર, તો એ પર્ટિક્યુલર એ ટાઈમે એ આખું જે ડિસ્ટન્સ છે એને કહેવાય D1. ધ D1 ઇઝ અ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ઓવરટેકિંગ વ્હીકલ વ્હીકલ એ ડ્યુરિંગ ધ રિએક્શન ટાઈમ ટી સેકન્ડ ઓફ ધ ડ્રાઈવર ફ્રોમ ધ પોઝિશન A1 ટુ A2. બરાબર, સો નેક્સ્ટ છે તમારું D2 સ્ટેપ. બરાબર, કે જ્યારે એ મેન્યુઅલ લેવાનું ચાલુ કરે છે, બરાબર, સામેની ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે અને ડિરેક્શનમાં ગયા પછી એ પાછી એના લેનમાં આવી જાય છે, એ પર્ટિક્યુલરને કહેવાય આપણું D2, ઓર જે ડિસ્ટન્સ જે ટ્રાવેલ થયું એને કહેવાય તમારું D2. બરાબર, D2 ઇઝ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ વ્હીકલ એ ફ્રોમ A2 ટુ A3 ડ્યુરિંગ ધ એક્ચ્યુઅલ ઓવરટેકિંગ ઓપરેશન ઇન ટાઈમ ટી સેકન્ડ. બરાબર, અને લાસ્ટ છે D3. D3 ઇઝ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ઓન કમિંગ વ્હીકલ્સ સી ફ્રોમ C1 ટુ C2 ડ્યુરિંગ ધ ઓવરટેકિંગ ઓપરેશન ઓફ A. બરાબર, કે આ જે વ્હીકલ હતું એ પર્ટિક્યુલર આટલા ટાઈમમાં ક્યાં સુધી પહોંચ્યું, તો એ જે ડિસ્ટન્સ છે એને કહેવાય તમારું D3. બરાબર, બરાબર, સો ટોટલ આપણે 3 કેસીસ આપણે જોયા કે D1, D2 અને D3. બરાબર, સો ધેર આર ધ સર્ટન અઝમ્પશન, કે એ અઝમ્પશન આપણે એવું હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી લઈશું. બરાબર, સો આ જે અઝમ્પશન્સ અને જે સમ છે કે કઈ રીતે એનું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.